કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 28 જાન્યુઆરી મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. બહુચર્ચિત નિર્ભયા રેપના ચારેય ગુનેગારોનું ડેથ વોરંટ નીકળી ચૂક્યું છે. 1 તારીખે પવન ગુપ્તા, મુકેશ સિંહ, વિનય શર્મા અને અક્ષય ઠાકોરને ફાંસી આપવા કોર્ટે હુકમ કર્યો છે. મુકેશ સિંહે રાષ્ટ્રપતિને દયા અરજી કરી હતી. આ અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી, જેના વિરુદ્ધમાં મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુકેશે મોટો ધડાકો કર્યો છે. મુકેશે તિહાર જેલમાં પોતાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનો દાવો કર્યો છે. મુકેશને નિર્ભયા ગેંગરેપના અન્ય ગુનેગારો સાથે શારીરિક સંબંધ બાંધવા ફરજ પાડવામાં આવી હતી. આ કેસના અન્ય ગુનેગાર રામસિંહે જેલમાં જ આત્મહત્યા કરી હતી. મુકેશે રામસિંહની હત્યા થઈ હોવાનો પણ દાવો કર્યો છે. મુકેશના ગંભીર આરોપથી કેસમાં નવો વળાંક આવ્યો છે. ફાંસીની સજા ટાળવા મુકેશે આવા દાવા કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કોર્ટે આ દાવાઓને ગંભીરતાથી લેશે તો ફાંસીની સજામાં વધુ એક કાયદાકીય અવરોધ ઊભો થશે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. લાલપુર તાલુકાના ગોરધનભાઈ સોનરત કારમાં જામનગરથી નવા ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા જોડાયા હતા. રસ્તામાં સુખદેવસિંહના સંબંધીઓ 14 વર્ષીય વિશ્વરાજસિંહ ઝાલા, 16 વર્ષીય સ્નેહાબા ઝાલા તથા આરતીબા જેઠવા મળ્યા હતા. આ ત્રણેય સ્કૂલેથી ઘરે જતા હતા. આ ત્રણેયને કુલદીપે પોતાની કારમાં લિફ્ટ આપી હતી. કુલદીપની કાર કાનાછિકારી ગામ પાસે એક બાઇક સાથે અથડાઈ રિલાયન્સ કંપનીની દિવાલ સાથે ટકરાઈ હતી. બાઇક ચાલક મોહનભાઈ ચંદુભાઈ જોશી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. કારમાં બેઠેલા કુલદીપ, સુખદેવસિંહ તથા વિશ્વરાજસિંહ પણ મૃત્યુ પામ્યા છે. સ્નેહાબા તથા આરતીબાને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંનેને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જામનગરની પ્રખ્યાત દિગ્જામ મિલ બંધ થઈ ગઈ છે. મિલ બંધ થતાં મિલના કામદારોની હાલત કફોડી થઈ ગઈ છે. કામદારોનો 11 માસનો પગાર તથા અન્ય ભથ્થાઓ મિલ માલિકોએ ચૂકવ્યા નથી. આ મુદ્દે લાલ બંગલા સર્કલમાં કામદારોએ ધરણા કર્યા હતા. ઉપરાંત કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અલિયાબાળા ગામે થઈ હતી. રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. એ જ રીતે દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડ ગામે થઈ હતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ તાનાજી વિવાદોમાં સપડાઈ છે. ફિલ્મમાં ઋષિવંશી સમાજ અંગે અભદ્ર ટિપ્પણીઓ હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ મુદ્દે જામનગર ઋષિવંશી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમાજના પ્રમુખ હેમરાજભાઈ પાડલિયાની આગેવાનીમાં બાઇક રેલી યોજાઈ હતી. ફિલ્મનું પ્રસારણ અટકાવવા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. જામનગર સહિત હાલાર પંથકમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. જામનગરનું લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે. તાપમાન સતત ઊંચું જતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.